બંને સીટો નક્કી છે કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી ચૂંટણી પંચે આજે જાહેર કરી છે જ્યારે ચૂંટણી બંધ રાખી ત્યારે પણ અમે તો ચૂંટણી યોજવા માટે માગણી કરી હતી એ દિવસે પણ અમે જીતતા હતા આજે પણ જીતીએ છીએ અને આગામી ઓગણીસમી જૂને પણ અમે જીતવાના છીએ નિયત અને નિયતિ ભારતીય જનતા પાર્ટીની જુદી છે હું એક વાત બહુ સ્પષ્ટ કહું કે આ ચૂંટણીઓ જ્યારે યોજાઈ ત્યારે અમે કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગમાં એકસો પંચોતેર ધારાસભ્યોએ વોટ આપવાના છે એકસો પંચોતેર ધારાસભ્યો એક રૂમમાં જાય પછી બીજો આવે તો પણ એ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય ક્યાંય સંક્રમણ થવાનું નહોતું તો ચૂંટણીઓ બંધ રાખી હા શિવરાજસિંહ ચૌહાણની પાંચસો વ્યક્તિઓની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યા પછી ચૂંટણીઓ એમને મુખ્યમંત્રીની સોગનવિધિ કરી રાજ્યસભાની ચૂંટણી બંધ રાખી કારણ કે એમને જે શોપિંગ કરવું હતું એ શોપિંગ પૂરતું થયું નહીં પણ કોંગ્રેસ પાસે પૂરતા સભ્યો છે ચાર બેઠક છે અમે અમારી પાસે પૂરતું સંખ્યા પણ બે બેઠકનું છે તો અમે બે બેઠકના બે ઉમેદવાર મૂક્યા છે ભારતીય જનતા પાર્ટીએ શાના માટે ત્રીજો ઉમેદવાર મૂક્યો એનો જવાબ આજે પણ એમની પાસે નથી એટલે એમની નિયતિમાં ખોટ છે એમની નિયતમાં ખોટ છે એમને મૂલ્યનિષ્ઠ રાજનીતિનો હાસ કર્યો છે મત ન હોવા છતાં ત્રીજો ઉમેદવાર મૂક્યો છે એ હારવાના છે બહુ સ્પષ્ટ છે કોંગ્રેસના બંને ઉમેદવારો જીતવાના છે